ऋतु महाकाय सूर्यकोटि समप्रभा निर्विभिन्नं कुरु देवा વિદ્યાર્થી મિત્રો હું ભગવતી મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપણું સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો પાછળના વિડીયોમાં આપણે યુનિટ ફોરમાં એક્ટિવિટી એકથી એક્ટિવિટી ચારનો અભ્યાસ કરી ગયા છે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી પાંચથી અભ્યાસ કરીશું તો આપ સૌએ આ વિડીયોમાં ધ્યાન આપવાનું છે એક્ટિવિટી ફાઈવ એ જોડીમાં કામ કરો ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે એ એની મદદથી આપણે આ ઉદાહરણ આપેલું છે તો ઉદાહરણ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ લખવાના પણ છે અને પ્રશ્નોનો જવાબ આપવાનો પણ છે તો અહીંયા પહેલું ઉદાહરણ છે હુ ઇઝ કુકિંગ તો રસોઈ કોણ બનાઈ રહ્યું છે સીમા ઇઝ કુકિંગ તો અહીંયા ચિત્રમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે સીમા રસોઈ બનાવી રહી છે ટુ હુ ઇઝ સ્વિમિંગ કોણ તરે છે દીક્ષા ઇઝ સ્વિમિંગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે કે દીક્ષા સ્વિમિંગ કરી રહી છે થ્રી હું ઇઝ રનિંગ કોણ દોડી રહ્યું છે કલરવ ઇઝ રનિંગ તો કલરવ દોરી રહ્યો છે તો ક્યાં છે એનું ચિત્ર તો અહીંયા ચિત્ર છે અને ચિત્રમાં બતાવ્યું છે કે કલરવ એ દોડી રહ્યો છે ફોર હુ ઇઝ ઇટિંગ કોણ ખાઈ રહ્યું છે કોણ ભોજન કરી રહ્યું છે કાવ્ય ઇઝ ઇટિંગ તો કાવ્ય ભોજન કરી રહી છે તો અહીંયા કાવ્યનું ચિત્ર ક્યાં છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કાવ્યનું ચિત્ર છે અને એ ભોજન કરી રહી છે ફાઈવ હુ ઇઝ ક્રાઈંગ તો કોણ રડે છે તો રાઘવ ઇઝ ક્રાઈંગ તો રાઘવ રડે છે સિક્સ હુ ઇઝ રાઈડિંગ અ બાઇસિકલ તો ની સવારી કોણ કરી રહ્યું છે વીર ઇઝ રાઈડિંગ અ બાઇસિકલ તો ક્યાં છે વીરનું ચિત્ર તો આ વીરનું ચિત્ર છે અને એ ની સવારી કરી રહ્યો છે સેવન હુ ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે ઇમરાન ઇઝ સિંગિંગ તો ઇમરાન ગાઈ રહ્યો છે એટ હુ ઇઝ સ્લીપિંગ કોણ ઊંઘી રહ્યું છે રેના ઇઝ સ્લીપિંગ તો રેના એ ઊંઘી રહી છે તો ક્યાં છે રૈનાનું ચિત્ર તો અહીંયા આ ચિત્ર છે નાઇન હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો ઝાડ પર કોણ ચરી રહ્યું છે તો રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો કોણ ચાલી રહ્યું છે રેસમ તો ક્યાં છે એનું ચિત્ર તો વિદ્યાર્થી મિત્રો આવી રહ્યું અહીંયા અહીંયા ચિત્ર છે રેસમ ઇઝ ક્લાઇમ્બિંગ તો એ ઝાડ પર ચરી રહ્યો છે ટેન હુ ઇઝ પ્રેઇંગ તો કોણ પ્રાર્થના કરી રહ્યું છે તો મીરા ઇઝ પ્રેઇંગ તો મીરા પ્રાર્થના કરી રહી છે તો ક્યાં છે મીરાનું ચિત્ર તો અહીંયા મીરાનું ચિત્ર છે અને એ પ્રાર્થના કરી રહી છે ઇલેવન હુ ઇઝ ડ્રોવિંગ અ પિક્ચર તો ચિત્ર કોણ દોરી રહ્યું છે તો કેના ઇઝ ડ્રોવિંગ અ પિક્ચર તો કેના એ ચિત્ર દોરી રહી છે તો અહીંયા કેનાનું ચિત્ર આપેલું છે અને એ ચિત્ર દોરી રહી છે ટ્વેલ્વ હુ ઇઝ પ્લેઈંગ તો કોણ રમે છે તો એન્થની ઇઝ પ્લેઈંગ તો એન્થની રમી રહ્યો છે તો એનું ચિત્ર ક્યાં છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એન્થનીનું ચિત્ર છે અને રમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ સવાલ જવાબ તમારે લખવાના છે એક્ટિવિટી ફાઈવ બી ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો ક્રિયા કરનાનું નામ ચિત્ર નીચે લખો અહીંયા ઉદાહરણ આપેલા છે અને કેટલાક ચિત્રો આપેલા છે અને વાક્યો આપેલા છે તો તમારે જે ક્રિયા કરે છે એનું નામ ચિત્રની નીચે લખવાનું છે છે તો વાક્ય ઈવા ઇઝ રનિંગ તો ઈવા દોડે છે તો ક્યાં છે ઈવા તો અહીંયા ઈવા છે અને ઈવા શું કરી રહી છે તો ઈવા દોડી રહી છે બીજું વાક્ય છે જાસ્મીન ઇઝ સ્લીપિંગ તો જાસ્મીન ઊંઘે છે તો ક્યાં છે જાસ્મીનનું ચિત્ર તો અહીંયા જાસ્મીનનું ચિત્ર છે અને ઊંઘી રહી છે આગળનું વાક્ય અંજલિ ઇઝ ઇટિંગ તો અંજલિ એ ભોજન કરી રહી છે તો ક્યાં છે અંજલિનું ચિત્ર તો અહીંયા અંજલિનું ચિત્ર છે અને એ ભોજન કરી રહી છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક તો સંધ્યા એ બુક એટલે કે ચોપડી વાંચી રહી છે તો અહીંયા સંધ્યાનું ચિત્ર છે અને શું કરી રહી છે તો એ બુક વાંચી રહી છે એટલે કે ચોપડી વાંચી રહી છે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર તો બુલબુલ એ ચેર એટલે કે ખુરશી ઉપર ચડી રહી છે તો અહીંયા બુલબુલનું ચિત્ર છે અને એ એ એક ચેર પર એટલે કે ખુરશી પર ચડી છે બરાબર મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો મયુર જે છે એ ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે કે ઝાડ પર ચડી રહ્યો છે તો આ મયુરનું ચિત્ર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અને એ ઝાડ પર ચડી રહ્યો છે એક્ટિવિટી સિક્સ એ નીચેનું ચિત્ર જુઓ વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે તો એ ચિત્રને આપણે જોવાના છે કે ચિત્રમાં શું કરે છે તે જોવાનું છે અને તેના પછી આપણે વાક્યને પૂરા કરવાના છે તો અહીંયા પહેલું જે ચિત્ર છે તે કોનું ચિત્ર છે તો પહેલું જે ચિત્ર છે એ હરીફનું ચિત્ર છે અને એ પતંગ ચગાવી રહ્યો છે પછી અહીંયા બાજુમાં બીજું એક ચિત્ર છે તો અલીભાઈનું ચિત્ર છે તો અલીભાઈ શું કરી રહ્યો છે તો અલીભાઈ જે અરીફ પતંગ ચગાવે છે તો એને જોઈ રહ્યો છે અહીંયા સોનુંનું ચિત્ર છે તો સોનું જે કુંડામાં ફૂલ કે છોડ વાવેલા છે તેમાં એને હાથ નાખીને એમાં શું કરે છે તો છોડને શું કરે છે એમાં માટીને સજાવે છે અહીંયા જે ચિત્ર છે સંકલ્પ તો સંકલ્પ રમકડા સાથે રમી રહ્યો છે અને પછી જે હરેશ છે એ નીચે એ કસરત કરે છે પછીનું ચિત્ર છે નીલેશભાઈ તો નિલેશભાઈ શું કરે છે તો નિલેશભાઈ એ બ્રશ કરી રહ્યા છે એ પોતાના દાંત સાફ કરી રહ્યા છે અહીંયા જે બાજુમાં બી બીજું ચિત્ર છે એ નેહાબેનનું ચિત્ર છે અને નેહાબેન શું કરે છે તો નેહાબેન એ જમીન પર એ કચરો વાળી રહ્યા છે જમીનને સાફ કરી રહ્યા છે અહીંયા જે એક નાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તો એ ચંપાબેનનું ચિત્ર છે અને ચંપાબેન એ પોતાની જે માથા પર ટોપલી છે શાકભાજીની ટોપલી છે એ શાકભાજી વેચવા માટે જઈ રહ્યા છે પછી છે રીના તો રીના શું કરે છે તો રીના એ બાલ્કનીમાં ઊભી છે અને નીચે જુએ છે પછી છે રૂહી તો રૂહી શું કરે છે તો રોહી પોતાના ઘરમાં સોફા પર બેઠી છે ત્યારબાદ હનીફાબેનનું અહીંયા ચિત્ર આપેલું છે તો હનીફાબેન એ કપડા ધોવે છે પછી છે પારુલબેન તો પારુલબેન શું કરી રહ્યા છે તો પારુલબેન એ ડબ્બા ઉપર ચડાવી રહ્યા છે અભરાઈ પર પછી છે નિખિલભાઈ તો નિખિલભાઈ છે એ રસોઈ બનાવી રહ્યા છે અને પછી છે મીનાબેન તો મીનાબેન છે એ એક વાળ એક મોટા વાસણમાં એ અનાજ સાફ કરી રહ્યા છે પછી છે આર્યન આર્યન તો એ સીડી એટલે કે દાદર ચરી રહ્યો છે ત્યારબાદ છે ધનેશ ધનેશ શું કરી રહ્યો છે તો ધનેશ પણ એ બાલ્કનીમાં ઊભો છે અહીંયા બીજું ચિત્ર છે કોકિલાબેન અને નરેશભાઈ તો કોકિલાબેન અને નરેશભાઈ એ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે પછી છે રાજ તો રાજ એ સ્નાન કરી રહ્યો છે એના પછી જે છે કમલાબેનનું ચિત્ર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તો કમલાબેન રસોઈમાંથી કંઈક ગરમ વસ્તુ એટલે જે ભોજન બનાવ્યું છે એને લઈ જઈ રહ્યા છે પછી છે વિરાંગ તો વિરાંગ પણ દાદર ચરી રહ્યો છે પછીનું જે ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તો કોનું છે તો અહીંયા કરણ કરણ શું કરી રહ્યો છે તો કરણ પણ યોગા કરી રહ્યો છે અને પછી જે ચિત્ર છે એ ભાવિનું ચિત્ર છે તો એ અડીસામાં જોઈને દર્પણમાં જોઈને પોતાના વાળને સરખા કરી રહ્યો છે એટલે કે વાળને ઓળી રહ્યો છે પછીનું જે ચિત્ર છે યતીનભાઈ તો યતીનભાઈ શું કરે છે તો યતીનભાઈ એ કપડાં સૂકવે છે એની પછીનું ચિત્ર તો સત્ય સત્યમભાઈ અને શ્રેયાબેન તો સત્યમભાઈ અને શ્રેયાબેન બંને ન્યૂઝપેપર વાંચી રહ્યા છે ત્યારબાદ અહીંયા બંટીનું ચિત્ર છે તો બંટી શું કરે છે તો બંટી અહીંયા રમી રહ્યો છે વિનોદભાઈ તો વિનોદભાઈ શું કરી રહ્યા છે તો વિનોદભાઈ અહીંયા સીડી ચડી રહ્યા છે પછી છે ટીકુ અહીંયા નાની બાળકી છે ટીકુ એ ચંદનબેન જોડે એટલે કે એમની સાથે વાતચીત કરી રહ્યા છે તો ટીકુ ચંદનબહેનને વાત કરી રહ્યા છે અને ચંદનબેન એ ટીકુની વાત સાંભળી રહ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ચિત્રો જોઈ ગયા છે એના મદદથી આપણે વાક્યને પૂરા કરવાના છે તો એક્ટિવિટી સિક્સ બી ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધવાનું છે આપણે તો પહેલું જે છે કે બંટી ઇઝ પ્લેઈંગ તો બંટી રમે છે સેકન્ડ હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ તો હનીફાબેન એ કપડાં ધોઈ રહ્યા છે થ્રી રાજ ઇઝ બાથિંગ એટલે કે રાજ સ્નાન કરી રહ્યો છે ચાર સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર પેપર તો સત્યમભાઈ એક ન્યૂઝપેપર વાંચે છે ફાઈવ નિખિલભાઈ ઇઝ કુકિંગ તો નિખિલભાઈ એ રસોઈ બનાવી રહ્યા છે સિક્સ ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ તો ચંપાબેન એ શાકભાજી શું કરવા જાય છે તો શાકભાજી વેચ વેચવા માટે જઈ રહ્યા છે સેવન કરણ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ તો કરણ કસરત કરી રહ્યો છે એટ વિનોદ ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ નાઇન નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ તો નેહાબેન એ ઘર સાફ કરી રહ્યા છે ઘરની સફાઈ કરી રહ્યા છે ટેન આરિફ ઇઝ ફ્લાઇંગ કાઇટ તો આરીફ જે છોકરો છે એ પતંગ ચગાવે છે એટલે કે ઉડાવે છે ઇલેવન કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ તો કોકિલાબેન અને નરેશભાઈ એ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે ટ્વેલ્વ નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ઠીટ નિલેશભાઈ એ દાંતને સાફ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે એક્ટિવિટી ફાઇવથી એક્ટિવિટી સિક્સનો અભ્યાસ કર્યો છે હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી સેવનથી અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો